गुड मॉर्निंग स्टूडेंट्स, लास्ट लेक्चर में तमे बोर्ड पर जोई शको छो आपणे स्टार्ट थयो हतो सिंपल पास्ट टेन्स। सिंपल पास्ट टेन्स की शुरुआत आपणे डाबी करी हती, थोड़ी टचुकड़ी चाक पहेला लीधी है कि भाई भूतकाळमां वीती चूकेली के बनी चूकेली कोई पण घटनाओ अथवा तो क्रिया। भूतकाळ एटले शुं? तो आपणो वीतेलो वर्तमान पहेलानो समय, जेना क्रियापदो त्रण पाठमां हता, रूबीना रूपो, सादा भूतकाळना रूपमां नैनो, मालिकी दर्शक क्रियापद। રૂબીના રૂપોમાં આઈ, હી, શી, ઇટ, જ્યાં એમ કે ઇઝ વખતે તો વર્તમાન એની જગ્યાએ ભૂતકાળમાં વોશ, જે જગ્યાએ યુ, વી, તેની સાથે વર્તમાન કાળમાં આ દિવસ હતો તો એની જગ્યાએ યુઝ થશે વેર। ત્યારબાદ સાદા ભૂતકાળના રૂપની વાત આપણે બહુ ડીપમાં ગયા લેક્ચરમાં કરી હતી, ડી કે ઈડી વાળું અથવા તો અનિયમિત ભૂતકાળનું રૂપ। ત્રીજી આપણે વાત કરી હતી માલિકી દર્શક ક્રિયાપદ, અને માલિકી દર્શક એટલે કે હેવ કે હેઝ થઈ જાય છે હેડ। રેડી, ઓળખ શબ્દની પણ આપણે વાત કરી હતી, યસ્ટરડે છે, ધ ડે બિફોર યસ્ટરડે છે, લાસ્ટ વાળા વર્ડ છે, લાસ્ટની સાથે સમય દર્શાવતા બધા જ શબ્દો। રેડી, તો સમય દર્શાવતા બધા શબ્દો એટલે કે લાસ્ટ મંડે, ટ્યુઝડે અથવા તો કોઈ પણ થોડા દિવસ, લાસ્ટ વીક, યર, મંથ, લાસ્ટ નાઇટ, મૂન, મોર્નિંગ, લાસ્ટ બર્થડે, એનિવર્સરી અથવા તો બર્થડે, મરણતિથિ, જન્મતિથિ, લગ્નતિથિ, લાસ્ટ દિવાળી, હોળી, ઉત્તરાયણ, આવા પણ કેટલાક વર્ડની આપણે વાત કરી હતી, ધ પ્રીવિયસ ડે, વન્સ અપોન અ ટાઈમ, એટસેટ્રા એટસેટ્રા, જે તમારા ભૂતકાળની ઓળખ છપી ગયું છે। આજે આપણે આગળ જોઈએ છે વાક્યોને કેવી રીતે બનાવવા। ચાલો સૌ પ્રથમ આપણે લઈએ છીએ એની વાક્ય રચના, કારણ વાક્ય રચનાઓ લઈશું એ પ્રમાણે આપણે સેન્ટેન્સ જોતા જઈશું, તો આપણે એ પ્રમાણે વાક્યની શરૂઆત કરીશું। સૌથી પહેલી રચના આપણે જોઈએ છીએ વિધાન વાક્યની રચના। હવે વિધાન વાક્ય રચનાની શરૂઆત કરી તો વિધાન વાક્ય રચના વાક્યની શરૂઆત જેનાથી થશે કરતા, પ્લસ બી અથવા ઈડી વાળું, બી અથવા તો ઈડી વાળું ક્રિયાપદ। અથવા શું થશે? અનિયમિત ભૂતકાળનું પદ, અનિયમિત ભૂતકાળનું પદ, પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ, આથી તમારી વિધાન છે। અરે આ પ્રમાણે સેન્ટેન્સ જોઈએ આપણે જોડે જોઈએ તો વિનર કે કરતા ક્રિયા પર લઈએ છે વક્ર, અન્ય શબ્દો એટલે આ બની તમારી વિધાન વાક્ય રચના। ચાલો નેક્સ્ટ આપણે જોઈએ છે નેગેટિવ, જેને આપણે કહીશું નકાર રચના, કહીશું આપણે તેને નકાર રચના તરીકે ધ્યાનમાં લઈશું, તો
કર લઈએ એનો મતલબ ખાસ નકાર માટે જે રીતે વર્તમાનમાં ડુંડસ હતો ડુંડસનું ભૂતકાળ અહીંયા સુધી થશે બે નકાર આવે એટલે જોડે છે મૂકવાનું નોટ મૂકી એનો મતલબ ડીડ આવી ગયો ક્રિયાપદનો મૂળ એટલે કે મૂળ ક્રિયાપદ પ્લસ આવશે કર્મ અને પ્લસ શું આવશે અન્ય શબ્દ ખરી ફરી એવું કહીશો કરતા પછી પ્લસ નોટ મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ ચાલ અને આપણે હવે લઈએ છીએ એક્ઝામ્પલ એક્ઝામ્પલ લઈએ તો એક્ઝામ્પલની અંદર ખાસ એ વસ્તુ ધ્યાનમાં આપણે લઈશું કે જેથી કરીને મોટાભાગે તમારે જે જોઈએ છે એ જ વસ્તુ અંદર એડ થાય રેડી જવાબ રેડી ડીડ નોટ ડીડ આવી ગયો ડી ડી કશું લાગશે સીધું મૂળ ક્રિયા ડીડ નોટ રિસ્પોન્ડ મારો ફાધર કયા પિતાને રિસ્પોન્ડ આપ્યો નહીં ક્યારે તો લાસ્ટ ગયા અઠવાડિયે કશું બન્યું તમારું સેન્ટેન્સ ખાસ મેઇન વસ્તુ આપણે ઓળખ શબ્દો જોઈએ છીએ અહીં ઓળખ શબ્દ શું હતો આપણો કષ્ટ મારો શબ્દ કરવા મળ્યો લાસ્ટ ચાલો ત્રીજી રચના આપણે જોઈએ તો ત્રીજી રચના આપણે શું બને છે પ્રશ્નાર્થ રચના જો જે ટીમ આવે છે ને ટીમને તમારે વાક્યની શરૂઆતમાં જોઈએ પણ પ્રશ્નાર્થ રચના આવે એટલે ફર્સ્ટ લેટર કેવો આવવો જોઈએ કેપિટલ કેપ ફોર્મમાં આવવો જોઈએ શું દીપ દીપ પ્લસ કરતા ન હવે અહીંયા તમારે નોટનો યુઝ કરવાનો બિલકુલ નથી તો ડીડ પ્લસ કરતા પ્લસ ડીડ આવી ગયો એટલે ક્રિયાપદનું મૂળ ચલો પ્લસ ડી કરતા ક્રિયાપદનું મૂળ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને પ્લસ પ્રશ્નાર્થ છે બની ગયો તમારું પ્રશ્નાર્થ રચના હવે આપણે જોઈએ છે એનું એક નાનકડું એક ટચકડું એક્ઝામ્પલ આપણે જોઈએ તો ટચકડું એક્ઝામ્પલ તરીકે બહુ સરસ અને નાનું એક વાક્ય લઈ જેથી કરીને આપણને જલ્દીથી ખબર પડી જાય ચાલો તો કર્મ શું વોટર એટલે પાણી ડીડ યુ ડ્રિંક વોટર લાસ્ટ મિડ નાઇટ એટલે મધ્યરાત્રિ મધ્યરાત્રિ શું તમે મધ્યરાત્રિએ પાણી પીધું તમે મધ્યરાત્રિએ પાણી પીધું તો શું બનશે તમારું ત્યાં સેન્ટેન્સ લાસ્ટ મિડ નાઇટ પ્રશ્નાર્થ સેન્ટેન્સ તમારું અહીંયા ક્રિએટ થયો ખાસ મિત્રો
જેટલા પણ સેન્ટેન્સ જોઈએ અને તમારે સાથે સાથે લર્ન કરતા રહેવાના એ પણ એટલું જ અગત્યનું છે. એક અહીંયા તમને નવી એક રચના આપણે લઈએ છીએ જોડે જોડે હું વાળી રચના કેવી લઈએ છે WHમાં કર્તાનું સ્થાન લે છે. તેથી લીડરનું સ્થાન ઘણી વાક્ય રચના શું વાક્યરચના શું શરૂઆત પ્લસ જે તે ક્રિયાપદ જે આપેલું છે વાક્યમાં એ જ ક્રિયાપદ આપશે એના માટે આપણે શું કહી શકીએ છીએ બીજું ભૂતકાળ પ્લસ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થી શરીર રચના બની ઘણી રચના. ચાલો સેન્ટેન્સ જોઈએ. આપણે સેન્ટેન્સ આપણને આપણે શકીએ ટપુ bought a pen yesterday. ગઈ કાલે ટપુએ પેન પકડી કેચ કર્યો. રેડી? ચલો હવે આપણે શું કર્યું છે આ વાક્યને સીધે સીધું WHમાં ફેરવ્યું છે. તો કરતા કોણ છે? ટપુ. એની જગ્યાએ સીધું મૂકી દઉં પાછળના સેન્ટેન્સમાં કોઈ ફેરફાર નહીં. તો હું bought a pen yesterday. મળી ગયું તમારું સીધું હું વાળું સેન્ટેન્સ. મળી ગયું છું સીધું સેન્ટેન્સ તમારું ત્યાં તૈયાર થઈ ગયું. સીધું સેન્ટેન્સ શું તૈયાર થઈ ગયું? તો હું bought a pen ડાયરેક્ટલી આયા તૈયાર થઈ ગયું સેન્ટેન્સ. હવે ખાસ મિત્રો તો જે સેન્ટેન્સ તૈયાર થયું આપણે એના જ માટેના સેન્ટેન્સ એટલે એ જ રીતેના વાક્યો તમને આજે ગૂગલમાં આવી છે જેથી કરીને તમારે બંને રીતે બનાવી શકો. રચના આપણે રહેવા દઈએ છીએ મૂળી રચના રહેવા દઈએ છીએ બાકીની રચનાઓ આપણે રદ કરી નાખીએ છીએ. તો એનું આપણે હોમવર્ક જોઈએ ખાસ. Use
Two of us. Last one. They at 2 kg apples. Our class teacher got us